પાટણના સાંતલપુર તાલુકાના ફાંગલીમાં જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. સાંતલપુર તાલુકાના ફાંગલીમાં આજે બનાસ જળશક્તિ અભિયાન અંતર્ગત ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 50મા જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લાના 2 તાલુકા અને બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના દરેક સેન્ટર પર જન્મદિવસની જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરી ઉજવવામાં આવ્યો હતો. બનાસ ડેરી દ્વારા લોક ભાગીદારી કરી આગામી સમયમાં જમીનના સ્તર ઊંચા લાવવા માટે જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના પગલે આજે સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં તાલુકામાં કંઈ પણ જગ્યાએ કે જ્યાં પાણીનો સંગ્રહ થઈ શકે તેવી જગ્યાઓ પર જળશક્તિની કામગીરી લોકભાગીદારીથી કામગીરી કરવાની ચર્ચાઓ કરાઈ હતી. બનાસ ડેરી દ્વારા લોકભાગીદારી કરવામાં આવી રહેલી જળશક્તિ અભિયાનનો મુખ્ય હેતુ હાલમાં જમીનના પાણી દિવસે ને દિવસે નીચા જઈ રહ્યા છે તેમજ સરહદી વિસ્તારોમાં ખારાશનું પ્રમાણ વધારો થઈ રહ્યો છે ત્યારે આ જમીનના તર ઊંચા આવે અને મીઠી જમીનોમાં ક્ષારને કારણે ખાર ન ફેલાય તે હેતુ દ્વારા જળશક્તિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર, ઝોનલ અધિકારી વિનોદભાઈ, સરપંચ જયસંગભાઈ, જિલ્લા ડેલિગેટ અર્જનભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરીબાઈ ભગીરથસિંહ જાડેજા, માં આસોપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર. શું આયોજન કરવામાં આવ્યું છે? આજે ફાંગલી મુકામે જળ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુર તાલુકામાં ફાંગલીને એક પસંદ કરવામાં આવ્યું હતું કે ત્યાં આજે એક જળ રોકાય એ માટે બનાસ ડેરી દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે કે ખેડૂતોને દરેક લોક ભાગીદારીથી જળસંચય અભિયાનનું કામ કરવામાં આવશે. આ જળસંચયનું કામ કરવામાં આવશે જેનાથી લોકોને શું ફાયદો થશે? જળસંચય અભિયાનના કામથી જે પાણી રોકાશે તો ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગમાં આવશે અને પાણી રોકાવાના કારણે ભૂગર્ભમાં જળ જમા થવાને કારણે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. એ બનાસ ડેરીએ આ કામનું આયોજન કર્યું.